નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ છ પ્રકરણ નંબર સોળ કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ બાળકો જો તમે આ ચેનલની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરેક પાઠની વિડીયોની અપડેટ તમને મળતી રહે પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો એમાં પહેલાં આવશે પ્લાસ્ટિકનું જમીનમાં વિઘટન થતું નથી બીજું પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ ભૂરા રંગની કચરા પેટીમાં એકત્રિત કરવામાં આવે છે ત્રીજું જમીનમાં કાગળનું વિઘટન સૌથી ઝડપી થાય છે આ ત્રણેય વિકલ્પમાંથી ચોથું છે લાલ રંગના અળસિયાના અળસિયાની મદદથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે પાંચમું છે પ્લાસ્ટિકને સળગાવવાથી હાનિકારક વાયુ ઉત્પન્ન થાય છે જે ફેફસામાં ખૂબ જ નુકસાન કરે છે છઠ્ઠો પ્રશ્ન છે આપણને કયા કયા જાહેર સ્થળો પર વધુ પ્રમાણમાં કચરો જોવા મળે છે આ સ્થળે કચરો ન થાય તે માટે તમે કેવા પગલાં લેશો તો આપણે જાહેર સ્થળો તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન કોઈ સામૂહિક મેળા છે કોઈ ધાર્મિક પ્રવાસન સ્થળ છે કોઈ જાહેર સ્થળ છે વગેરે જગ્યાએ આપણે કચરો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અથવા કોઈ જંગલ છે આ જગ્યા પર કચરો વધુ જોવા મળે છે કચરો ન થાય તે માટે દરેક સ્થળો પર કચરા પેટી મુકાવી દઈશું સાતમો પ્રશ્ન છે સફાઈ કર્મચારી નીચાણ વિસ્તાર નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં ઊંડા ખાડામાં એકત્ર કરે છે તે ખુલ્લા વિસ્તારોને શું કહે છે તો આ વિસ્તારોને પુરાણ વિસ્તાર કહે છે એટલે અહીંયા ઊંડું હોય એટલે ધીરે ધીરે પુરાણ થતું આવે છે આઠમો પ્રશ્ન કચરાને કેટલા સમૂહમાં વેચી શકાય કચરાને બે સમૂહમાં અત્યારે વેચી જૈવ અવિઘટનીય અને જૈવ વિઘટનીય જે અવિઘટનીય એટલે કોહવાટ ન પામે એવો એટલે સડે નહીં તેવો અને જે વિઘટનીય એટલે કોહવાટ થાય તેવો બરાબર અને ઘણી જગ્યાએ એવું પણ હોય છે ભીનો કચરો અને સૂકો કચરો પરંતુ એ આ મુખ્ય બે આ જ પ્રકાર છે નવમો પ્રશ્ન છે જૈવિક ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે તો લાલ અળસિયાની મદદથી રસોડાના કચરાને ખાતરમાં ફેરવવાની ક્રિયાને જૈવિક ખાતર કહે છે આવું આપણે ચોપડીમાં આપેલું છે પરંતુ બાળકો લાલ અળસિયાની મદદથી રસોડાના કચરા એટલે રસોડાનો કચરો એટલે કોણ આવે તો કે ફળની ચા છાલ ચાના કુચા શાકભાજીનો કચરો વગેરેમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે તો ખાસ તમે આ લખી શકો છો લાલ અળસિયાની મદદથી રસોડાના કચરાને ખાતરમાં ફેરવવાની ક્રિયાને જૈવિક ખાતર કહે છે ત્યાર પછી કયા પ્રકારના કચરાનું વિઘટન થતું નથી તો જૈવ વિઘટન થાય છે તો જૈવ વિઘટનીય અથવા તો કોહવાટ પામે તેવા કચરાનું પૂર્ણ વિઘટન થાય છે એના ઉદાહરણ છે પ્રાણીઓના મળમૂત્ર ફળોના શાકભાજી ચાના કૂચા વગેરે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે વર્મી કમ્પોસ્ટ ક્રિયા કોને કહે છે સમજાવો તો લાલ અળસિયાની મદદથી બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે તો આ પ્રક્રિયામાં શું થાય છે તો કે ત્રીસ સેમી ઊંડો ખાડો કરી તેમાં બે સેમી રેતી પાથરી બે સેમીનો રેતીનો દળ કરવાનો અને ત્યારબાદ એમાં પાંદડા ફળના છાલ લીલા પર્ણો ભૂસું પાથરવાનું ત્યારબાદ તેમાં પાણી છાંટી અને ત્યારબાદ લાલ અળસિયા મૂકી દેવાના અને થોડા દિવસો પછી તે વર્મી કમ્પોસ્ટ ખાતરમાં ફરી ફરી જાય છે બારમો પ્રશ્ન છે લાલ અળસિયા જે વિશિષ્ટ શરતના પેસણી હોય છે તેનું કાર્ય શું છે તો પેસણીનું કાર્ય ખોરાકનો ભૂકો કરવાનું છે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે લાલ અળસિયું એક દિવસમાં કેટલો આહાર ખાય છે તો લાલ અળસિયું પોતાના વજન જેટલો ખોરાક એક દિવસમાં લે છે ચૌદમો પ્રશ્ન લાલ અળસિયા કેવા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી તો લાલ અળસિયા બહુ ગરમી હોય કે વધારે પડતી ઠંડી હોય ત્યાં જીવંત રહી શકતા નથી પંદરમો પ્રશ્ન છે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ નકામા પ્લાસ્ટિકના કચરાનું તમે શું કરો છો તો પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ નકામા પ્લાસ્ટિકની કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ સોળમો પ્રશ્ન ભૂરા રંગની કચરાપેટીમાં કેવા પ્રકારનો કચરો નાખવામાં આવે છે તો કહવાટ ન પામે તેવો કચરો જેવો કે પ્લાસ્ટિકનો કચરો લખનનો ભંગાર અને કાચનો સામાન ભૂરા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે જૂના છાપાઓ તથા નકામા કાગળનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ બનાવવામાં થાય તો જૂના છાપા અને નકામા કાગળનો ઉપયોગ તોરણ બનાવવામાં કાગળની બેગ બનાવવામાં કાગળનું રિસાયકલિંગ એટલે કાગળનું પુનઃ ઉત્પાદન કરવામાં કામ આવે છે અઢારમો પ્રશ્ન કયા પ્રકારની પ્લાસ્ટિકની કોથળીમાં ખાદ્ય પદાર્થો રાખવા હાનિકારક છે તો પુનઃનિર્માણવાળી પ્લાસ્ટિકની કોથળીમાં ખાદ્ય પદાર્થો રાખવા હાનિકારક છે पुनः निर्माण एट એટલે ક્યાંક ફરી પાછું પ્લાસ્ટિક વાપરેલું હોય ને એવા પ્લાસ્ટિકમાં કોથળીઓ રાખવી હાનિકારક છે કારણ કે એના માઇક્રોન છે એ યોગ્ય હોતા નથી ઓગણીસમો પ્રશ્ન કાગળની લુગદી કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઉપયોગ જણાવો તો કાગળને નાના નાના ટુકડાઓમાં ફાડો તેને એક ડોલ અથવા ટબમાં રાખીને પાણી ઉમેરો કાગળના ટુકડાઓને પાણીમાં એક દિવસ માટે ડુબાડી રાખો હવે ભીના કાગળને વાટીને લુગી બનાવો લુગીની સપાટી એક સરખી બનાવી ફ્રેમને ધીમે ધીમે હલાવો કાપડ દ્વારા વધારાનું પાણીને શોષી લો ત્યારબાદ વિશ્વ પ્રશ્ન છે ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે કયા પ્રકારના પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવો જોઈએ તો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા માઇક્રોનવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ ખોરાક સંગ્રહ માટે કરવો જોઈએ એકવીસમો પ્રશ્ન બધા પ્રકારના પ્લાસ્ટિકને શા માટે સળગાવવાના જોઈએ કારણ કે બધા પ્રકારના પ્લાસ્ટિકને સળગાવતા વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે પ્લાસ્ટિકમાંથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ હોય છે જેનાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થાય છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન છે બાળકો તમે બજારમાં ખરીદી કરવા જતા હોય તમે ખરીદેલી વસ્તુઓ તમારે ઘરે લાવવાની છે તો તમે તેના માટે નીચે દર્શાવેલ થેલીઓ કચરાના નિકાલની દ્રષ્ટિએ કયો ક્રમ પસંદ કરશો તો કે સૌ અમે કાગલની થેલી લઈશું કાગલની થેલી ના હોય તો વાંસની પટ્ટીઓમાંથી બનાવેલી થેલી એ ના હોય તો કાપડને ચેલી અને ચાર બાદ છેલ્લે ત્રેવીસમો પ્રશ્ન છે કચરા પેટીમાં ભીનો કચરો લાંબા સમય સુધી ખુલ્લો મૂકી રાખવામાં આવે તો શું થાય તો પેટીમાં ભીનો કચરો લાંબા સમય સુધી રાખી મૂકતા દુર્ગંધ આવવા મળે છે ચોવીસમો પ્રશ્ન છે કચરાના યોગ્ય નિકાલ માટે તમે કયા પગલાં સૂચવશો શા માટે તો પ્લાસ્ટિકનો નકામો કચરો ભૂરા રંગની કચરાપેટીમાં નાખીશું ત્યારબાદ કેટલાક પ્લાસ્ટિકનો ભંગાર ફેરિયાને વેચી દઈએ છું પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ ફેરિયાને આપી તેના બદલામાં પ્લાસ્ટિકની બીજી વસ્તુ લઈ લઈશું જેથી કરીને પ્લાસ્ટિક આપણને નુકસાન પહોંચે નહીં ત્યાર પછી પચીસમો પ્રશ્ન નકામી અને બિનઉપયોગી વસ્તુઓમાંથી તમે કઈ કઈ ઉપયોગી વસ્તુ બનાવી શકો છો તો વેસ્ટમાંથી બેસ્ટ જેમ કે પ્લાસ્ટિકની બોટલમાંથી વૃક્ષના કુંડા વિવિધ પ્રકારના ઝુમ્મર ઘરની ડેકોરેશનની વસ્તુઓ જુદી જુદી વસ્તુઓ બનાવી શકીએ છીએ જેમ કે ડીશમાંથી ઝુમ્મર તો ઘણી બધી વસ્તુઓ તમે બનાવી શકો છો ત્યાર પછી છવ્વીસમો તમને કોઈ તમે બનાવેલી વસ્તુ હોય દાખલા તરીકે બોટલમાંથી સીડીમાંથી તે પણ તમે અહીંયા લખી શકો છો છવ્વીસમો પ્રશ્ન તમારે ખેતરમાં બપોરનું ભોજન ભોજન આપવા જવાનું છે તો તમે ગરમ ખોરાક પ્લાસ્ટિકની થેલીમાં લઈ જશો કે ના હા કે ના શા માટે ના કારણ કે ગરમ ખોરાક સાથે પ્લાસ્ટિકની રાસાયણિક પ્રક્રિયા થશે અને પ્લાસ્ટિક છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે સત્યાવીસમો પ્રશ્ન છે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ હાનિકારક છે તો પ્લાસ્ટિક એસિડ તેમજ ગરમી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તેથી તેમાં ખોરાક સંગ્રહ કરવાથી સ્વાસ્થ્ય પર હાનિ થાય છે આ ઉપરાંત પ્લાસ્ટિકને સળગાવવાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે અઠ્યાવીસમો પ્રશ્ન ખરેલા પાંદડાઓને સળગાવવા જોઈએ નહીં ખરેલા પાંદડાનું વિઘટન થઈ અને પાછા જમીનમાં ભળી જાય છે અને ખાતરનું કામ કરે છે બરાબર એટલે જેવી ખાતર થઈ જાય છે પાંદડાઓનું આ ઉપરાંત ખરેલા પાંદડાને સળગાવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે એટલે કે વાતાવરણમાં ધુમાડો થાય છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એટલે પ્રદૂષણ થાય છે ઓગણત્રીસમો પ્રશ્ન છે ભીનો કચરો અને સૂકો કચરો તો અહીંયા તમને ભીનો કચરો અને સૂકો કચરો આપેલા છે તો અહીંયા મેં ભીનો કચરો લખેલો છે ત્યારબાદ અહીંયા સૂકા કચરાના નમૂના લખેલા છે તો એના નામ અહીંયાથી ગોતી અને તમારે લખવાના છે ભીનો કચરો અને સૂકો કચરો તો બાળકો તમે અહીંયાથી ભીનો કચરો કોને કહેવાય અને સૂકો કચરો કોણ કહેવાય તે તમે જોઈ અને લખી શકો છો ત્યાર પછી જોઈએ તો ત્રીસમો પ્રશ્ન છે તમે ઓછા ખર્ચે ઉત્તમ ખાતર કેવી રીતે બનાવશો તો વનસ્પતિના પર્ણો લીલા પાંદડા સૂકા પાંદડા ચાના કુચા બગડેલા શાકભાજી ફળોની છાલ વગેરેને ખાડામાં નાખી તેના પર પાણી છાંટી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે આજુબાજુનો જે કચરો છે તે એકઠો કરી અને તેને જૈવિક ખાતર બનાવવામાં આવે છે એકત્રીસમો પ્રશ્ન પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કયા કયા પગલાં સૂચવશો તેનાથી પર્યાવરણને શું ફાયદો થશે તો શાકભાજી ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની કે સણની થેલી લઈ જશું બીજું પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તે માટે તો સમારકામ કરાવે કરાવી તે વસ્તુનો ઉપયોગ કરશું એટલે પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુ હોય તો એને શાંતિ નાખશું કોરી વસ્તુઓ ભરવા ઉપરાયેલ પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલીઓ બદલે કાગળની થેલીઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશું પ્લાસ્ટિકની થેલીઓ બને તેટલો ઓછો ઉપયોગ કરવો અને જુદી જુદી વસ્તુઓ માટે જુદા જુદા પ્લાસ્ટિકની થેલીઓ વાપરવાને બદલે શક્ય હોય એ જ પ્લાસ્ટિકની થેલીઓ વધારે પ્રમાણમાં મેં વાપરીશું જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય